નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી પાછું કેપી એજ્યુકેશનમાં તમારું આજના વિડીયોનો આપણો ટોપિક છે ગુજરાતની પ્રખ્યાત વસ્તુઓ વિશેનો ગુજરાતમાં કયા શહેરની કઈ વસ્તુ ખૂબ જ પ્રખ્યાત છે તેના ત્રીસ એમસુક્યુ પ્રશ્નો તમારા માટે ખૂબ જ મહત્ત્વ ઉપયોગી થવાના છે તો વિડીયો અંત સુધી જોજો અને છેલ્લે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો ત્રીસમાંથી તમારા કેટલા જવાબ સાચા હતા ચાલો વિડિયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન છે ગુજરાતમાં જામફળ કયા શહેરના પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર જામફળ છે તે ધોળકાના પ્રખ્યાત છે નેક્સ્ટ બીજો પ્રશ્ન છે ગુજરાતમાં ગાંઠિયા કયા શહેરના પ્રખ્યાત છે તો મિત્રો ગુજરાતની અંદર જે ગાંઠિયા છે તે ભાવનગર શહેરના ખૂબ જ પ્રખ્યાત છે નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન આવે છે ગુજરાતમાં હાફુસ કેરી કયા શહેરની પ્રખ્યાત છે તો મિત્રો ગુજરાતમાં જે હાફુસ કેરી છે તે વલસાડ શહેરની પ્રખ્યાત છે મિત્રો આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે આ હાફુસ કેરીની વાત થાય છે કેસર કેલીની નહીં નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે ગુજરાતમાં ઘડિયાળો કયા શહેરની પ્રખ્યાત છે મિત્રો ગુજરાતમાં ઘડિયાળો છે તે મોરબી શહેરની પ્રખ્યાત છે નેક્સ્ટ આવે છે પાંચમું ગુજરાતમાં બાંધણી કયા શહેરની પ્રખ્યાત છે મિત્રો બાંધણી એક ડિઝાઇન છે તે ગુજરાતમાં બહુ જ પ્રચલિત છે અને તે કયા શહેરની પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર બાંધણી છે તે જામનગર શહેરની ખૂબ જ પ્રખ્યાત છે અને તેમનું દેશ વિદેશમાં પણ ખૂબ સારું નામ છે નેક્સ્ટ છઠ્ઠું આવે છે ગુજરાતમાં પટોળા કયા શહેરના પ્રખ્યાત છે જો મિત્રો તમે ગુજરાતી હોવ તો પછી તમને આ વસ્તુ ખ્યાલ જ હશે કે ગુજરાતની અંદર પટોળા છે તે ક્યાંના પ્રખ્યાત છે કેમ કે આની ઉપરથી ગીત પણ બન્યું છે છેલ્લા જીરે મારી સાટું પાટણથી પટોળા મોંઘા લાવજો એટલે ગુજરાતની અંદર પાટણના પટોળા છે તે પ્રખ્યાત છે નેક્સ્ટ સાતમો પ્રશ્ન છે ગુજરાતમાં ભેંસ કયા શહેરની પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર છે તે જાફરાબાદની ભેંસ ખૂબ જ પ્રખ્યાત છે નેક્સ્ટ આઠમું આવે છે ગુજરાતમાં લીલો ચેવડો કયા શહેરનો પ્રખ્યાત છે તો મિત્રો ગુજરાતની અંદર છે તે લીલો ચેવડો છે એ વડોદરાનો ખૂબ જ પ્રખ્યાત છે નેક્સ્ટ આવે છે નવમું ગુજરાતમાં ગોળ કયા શહેરનો પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર ગોળ છે તે ગણદેવીનો ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે નેક્સ્ટ દસમું આવે છે ગુજરાતમાં જરીકામ કયા શહેરનું પ્રખ્યાત છે જે મિત્રો ડ્રેસ છે સાડીઓ છે તેમાં જે વર્ક કરવામાં આવે છે તેને જરીકામ કહેવામાં આવે છે અને ગુજરાતની અંદર જરીકામ સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે નેક્સ્ટ આવે છે ગુજરાતમાં તાંબાના વાસણ કયા શહેરના પ્રખ્યાત છે મિત્રો તાંબાના શહેર છે તે ગુજરાતની અંદર સિહોર શહેરના ખૂબ જ પ્રખ્યાત છે નેક્સ્ટ આવે છે બારમું ગુજરાતમાં મરચું કયા શહેરનું પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર મરચું છે તે વઢવાણનું ખૂબ જ વખણાય છે અને સારું આવે છે એટલે મરચું છે તે વઢવાણનું ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે નેક્સ્ટ આવે છે તેરમું ગુજરાતમાં મકાઈ કયા શહેરની પ્રખ્યાત છે તો મિત્રો ગુજરાતની અંદર મકાઈ છે તે દાહોદની ખૂબ જ પ્રખ્યાત છે તે સારી ગુણવત્તાવાળી હોય છે એટલે દાહોદની મકાઈ ખૂબ જ પ્રખ્યાત છે નેક્સ્ટ આવે છે ચૌદમું ગુજરાતમાં ગાય કયા શહેરની પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર ઘણી બધી પ્રકારની અલગ અલગ ગાયો તમને જોવા મળે છે ગીર ગાય જોવા મળે છે નીલગાય જોવા મળે છે ઘણી બધી ગાયો હોય છે પણ ગુજરાતની અંદર કાંકરેજની ગાય છે તે ખૂબ જ પ્રખ્યાત ગાય માનવામાં આવે છે નેક્સ્ટ પંદરમું આવે છે ગુજરાતમાં જીરું કયા શહેરનું પ્રખ્યાત છે મિત્રો જીરું એક એવી વસ્તુ છે જે આપણે રોજબરોજ આપણી જીવનની અંદર ખાતા હોઈએ છીએ તો આ વસ્તુ છે તે જીરું ઊંઝાનું ખૂબ જ ગુજરાતની અંદર પ્રખ્યાત છે નેક્સ્ટ સોળમો પ્રશ્ન ગુજરાતમાં સિરામિક ઉદ્યોગ માટે કયું શહેર પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર સિરામિક ઉદ્યોગ માટે થાન શહેર છે તે ખૂબ જ પ્રખ્યાત છે નેક્સ્ટ આવે છે ગુજરાતમાં સૂતરફેણી કયા શહેરની પ્રખ્યાત છે તો મિત્રો ગુજરાતની અંદર સૂતરફેણી તો તમે ઘણી બધી ખાધી હશે પણ ગુજરાતમાં ખંભાતની સૂતરફેણી છે તે ખૂબ જ પ્રખ્યાત છે નેક્સ્ટ અઢાર સવાલ આવે છે મિત્રો ગુજરાતમાં ગોટા ભજીયા કયા શહેરના પ્રખ્યાત છે મિત્રો ગુજરાતી હોવ અને તમે ભજીયા ના ખાધા હોય એવું કોઈ દિવસ બને જ નહીં તો ગુજરાતની અંદર છે તે ડાકોરના ગોટા ભજીયા ખૂબ જ વખણાય છે નેક્સ્ટ આવે છે ઓગણીસમું ગુજરાતમાં ફર્નિચર માટે કયું શહેર પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર ઈડર શહેર છે તે ફર્નિચર માટે ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે નેક્સ્ટ વીસમું છે ગુજરાતમાં ચપ્પુ છરી કયા શહેરના પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર ચપ્પુ છરી છે તે અંજારના ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે એકવીસમો ગુજરાતમાં કેસર કેરી કયા શહેરની પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર ઘણી બધી પ્રકારની કેરીઓ તમને જોવા મળે છે પણ એ બધામાંથી કેસર કેરી હોય છે તેનો મીઠાશ જ કંઈક અલગ હોય છે અને કેસર કેરી છે તે ગુજરાતમાં તાલાળા ગીરની ખૂબ જ પ્રખ્યાત છે ખૂબ જ જાણીતું નામ છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં પથ્થર કયા શહેરના પ્રખ્યાત છે તો મિત્રો ગુજરાતની અંદર પથ્થર છે તે ધ્રાંગધા શહેરના ખૂબ જ પ્રખ્યાત છે નેક્સ્ટ ત્રેવીસમો પ્રશ્ન છે ગુજરાતમાં ખારી સિંગ કયા શહેરની પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર ખારી સિંગ આપણે ઇન્ડિયન કાજુ તરીકે પણ જાણીએ છીએ તો ગુજરાતની અંદર ખારી સિંગ છે તે સુરેન્દ્રનગરની ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે નેક્સ્ટ ચોવીસમો પ્રશ્ન ગુજરાતમાં ખારું મીઠું કયા શહેરનું પ્રખ્યાત છે મિત્રો મીઠું છે તે પણ આપણે દરરોજની દરેક વસ્તુ ખાવાની હોય છે તેમાં ઉપયોગ કરતા હોઈએ છીએ ને ગુજરાતની અંદર મીઠું છે તે ખારા ઘોડાનું ખૂબ જ પ્રખ્યાત છે નેક્સ્ટ પચીસમાં પ્રશ્ન ગુજરાતમાં ઘઉં કયા શહેરના પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર ઘઉં છે તે ભાલના ખૂબ જ સારી ગુણવત્તાવાળા માનવામાં આવે છે અને તે ખૂબ જ પ્રખ્યાત છે ગુજરાતની અંદર આમ જોઈએ તો ઘઉં છે તે જૂનાગઢની અંદર પણ સારો પાક થાય છે પણ જે ભાલ છે ત્યાંના ઘઉં ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે નેક્સ્ટ છવ્વીસમો પ્રશ્ન છે ગુજરાતમાં હાથી દાંતની વસ્તુઓ માટે કયું શહેર પ્રખ્યાત છે મિત્રો ગુજરાતની અંદર હાથીના દાંતની વસ્તુઓ માટે છે તે મહુવા શહેર ખૂબ જ જાણીતું છે મહુવા જે ભાવનગર જિલ્લામાં આવેલું છે તે નેક્સ્ટ સત્યાવીસમો પ્રશ્ન ગુજરાતમાં પેડા અને ચીકી માટે કયું શહેર પ્રખ્યાત છે મિત્રો આ ખૂબ જ સાવ સહેલો પ્રશ્ન છે આનો જવાબ તમને સો ટકા આવડતો જોવો જોઈએ ગુજરાતમાં પેડા અને ચીકી માટે રાજકોટ શહેર છે તે ખૂબ જ પ્રખ્યાત છે મેં તો ઘણી વખત પેડા અને ચીકી બંને રાજકોટનું ખાધેલું છે જો તમે પણ ખાધેલું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નેક્સ્ટ અઠ્યાવીસમો પ્રશ્ન ગુજરાતમાં કપડા ઉપર છાપકામ માટે કયું શહેર પ્રખ્યાત છે મિત્રો ગુજરાતમાં કપડાં ઉપર છાપકામ માટે જેતપુર શહેર છે તે ખૂબ જ પ્રખ્યાત છે નેક્સ્ટ છે ગુજરાતમાં દાળ માટે કયું શહેર પ્રખ્યાત છે મિત્રો દાળ માટે ગુજરાતની અંદર વાસન છે તે દાળ માટે ખૂબ જ પ્રખ્યાત છે ગુજરાતમાં નેક્સ્ટ અને આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન ત્રીસમો પ્રશ્ન ગુજરાતમાં સૂજની હસ્તકળા માટે કયું શહેર પ્રખ્યાત છે મિત્રો આ સૂજની હસ્તકળા છે તેના માટે કચ્છ છે તે ખૂબ જ પ્રખ્યાત છે અને આ હસ્તકળા ખૂબ જ બહુ જ સારી થાય છે અને વિડીયોઝ તમે યુટ્યુબમાં પણ જોઈ જોજો ખૂબ જ ઝીણતપૂર્વક કામ હોય છે આ તો સૂજની હસ્તકળા માટે કચ્છ છે તે ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો આ તો આજનો આપણો વિડીયો ગુજરાતની પ્રખ્યાત વસ્તુઓ વિશે ત્રીસ એમસુક્યુ પ્રશ્નો સાથે તેના જવાબ પણ હતા તમને વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા